धोरण आठ विज्ञान अने टेक्नोलॉजी प्रकरण नंबर तेर ध्वनि। तो विद्यार्थी मित्रों, अपने बधा ज जाणीए छीए के ज्यारे आपणे व्यक्तिओ साथे वातचीत करता होय के कोईपण प्रकारना गीत सांभळता होय तो आपणे गीत सांभळवानुं वातचीत करवा माटे आपणे जे कंई ध्वनि संभळाय छे એ કોના દ્વારા સંભળાય છે? તો કે આપણા કાન દ્વારા આપણને ધ્વનિ સંભળાય। એટલે પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે આપણે ધ્વનિ શેના દ્વારા સાંભળી શકીએ છીએ? તેનો જવાબ આવો કે આપણે કોઈપણ અવાજ સાંભળવા માટે મનુષ્યની અંદર શું આવેલા હોય છે? તો કે કાનની આવેલા હોય છે કે જેના દ્વારા આપણે ધ્વનિ સાંભળી શકાય છે। કાનના સૌથી બહારના ભાગમાં એટલે કે આવડો જે ભાગ છે એને કર્ણપલ્લવ કહેવાય કે કાનની સૌથી બહારના ભાગમાં આવેલા અંગને શું કહીશું એને? तो के काननी सौथी बहार कर्णपल्लव आवेला होय। काननी सौथी बहारना भागने काननी सौथी बहारना भागने सामान्य रीते कर्णपल्लव तरीके ओळखवामां आवे छे, जे एक गणी जेवो आकार छे। काननो सौथी बहारनो भाग एक गणी जेवो होय छे अने ए गणी जेवा भागने कर्णपल्लव तरीके ओळखવામાં આવે છે। જ્યારે ધ્વનિ છે એ આપણા કર્ણપલ્લવ સાથે અથડાય કે બધા બહારથી વાતાવરણમાંથી આવતા ધ્વનિ એ આપણા કાન સાથે ભટરાય અથડાય ભટકાય ત્યારે આપણા કાન દ્વારા એ કર્ણપલ્લવ છે ધ્વનિ એ ભેગા થાય અને એ સીધા એક કાનની અંદર એક નળાકાર ભાગ આવેલો હોય અને એક નળાકાર ભાગને કર્ણનાળ તરીકે ઓળખવામાં આવે છે। કાનનો સૌથી બહારનો ભાગ ગણી જેવો હોય છે, જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે કર્ણનાળ શું આવે છે? કર્ણનાળ અથવા તો કેનાલ। કાનની અંદર આવેલા નળાકાર ભાગને કર્ણનાળ તરીકે ઓળખવામાં આવે, એ કર્ણનાળ છે, એ કર્ણપલ્લવમાંથી ધ્વનિ છે કર્ણનાળની અંદર પ્રવેશે અને આ કર્ણનાળમાંથી ધ્વનિ પસાર થઈ કર્ણપલ્લવ છે ધ્વનિને એકત્રિત કરે કર્ણનાળમાં મોકલે, કર્ણનાળમાંથી ધ્વનિ એ આગળ જતા એ કર્ણપટલ સુધી પહોંચે છે। તો કે કર્ણપલ્લવના કાનની સૌથી બહારના આવેલા ભાગને કર્ણપલ્લવ કહેવાય। કર્ણપલ્લવ છે એ ધ્વનિને એકત્રિત કરે, ધ્વનિના તરંગો છે કિરણો છે ધ્વનિને એકત્રિત કરે અને એને કર્ણનાળની અંદર મોકલે, કર્ણનાળ ધ્વનિ છે એ ધ્વનિને આગળ કર્ણપલ્લવ સુધી પહોંચાડે, કર્ણપટલ સુધી પહોંચાડે। કોના સુધી પહોંચાડે છે? કર્ણપટલ। કર્ણપટલ એટલે કાનની અંદર આવેલો પડદો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ધ્વનિ તરંગો કેમાંથી પસાર થાય? કર્ણનાળમાંથી પસાર થાય। કર્ણનાળમાંથી પસાર થઈ ધ્વનિ ક્યાં આવે? તો કે કાનની અંદર આવેલા કર્ણપટલ, કર્ણપટલ એટલે કાનનો પડદો, કાનના પડદા સુધી એ ભટકાય અને કાનના પડદા સાથે જ્યારે આ ધ્વનિ ભટકાય ત્યારે કાનનો પડદો છે એ કંપન કરે, જેને પાતળી સપાટી કે ચુસ્ત રીતે ખેંચાયેલું છે અને આ કાનનો પટલ છે, કર્ણપટલ કાનનો પડદો એ ચુસ્ત રીતે ખેંચાયેલો હોય, ચુસ્ત રીતે આપણે કેમ રબરને ખેંચીએ ત્યારે લાંબુ થાય અને સપાટી એકદમ કડક થઈ જાય એ પ્રકારે કાનનો પડદો જે છે કાનની અંદર ચુસ્ત રીતે કેવો આવેલો હોય છે? તો કે ખેંચાયેલો હોય છે। જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને કાનનો પડદો તરીકે પણ ઓળખવામાં આવે છે। તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે। કાનનો પડદાનું કાર્ય શું તે સમજવા માટે આપણે એક ધાતુના પાતળા ધાતુના ડબ્બા પર કાનના પડદાનું મોડેલ બનાવવાનું છે। તો કે સૌથી પહેલાં આ કાનના પડદાનું કાર્ય સમજવા માટે આપણે એક અહીંયા પ્રવૃત્તિ છે જોવાની છે, એ પ્રવૃત્તિ જોતાં પહેલાં આપણે આ કર્ણપટલ છે આપણે અવાજ કઈ રીતે સંભળાય છે એ જોઈએ। તો કે બહારથી આવતા ધ્વનિના તરંગો એ કર્ણપલ્લવમાં આવે, કર્ણપલ્લવ ધ્વનિ તરંગોને એકત્રિત કરી કર્ણનાળમાં મોકલે, કર્ણનાળમાંથી ધ્વનિ તરંગો પસાર થાય ત્યારે કર્ણપટલ કાનના પડદા સુધી પહોંચાડે। કાનનો પડદો છે એકદમ પાતળી નાજુક સપાટી ધરાવે છે,
आनी कानना पड़दानी रचना केवी छे तो के एकदम पातळी पड़दा जेवी रचना छे जेनी सपाटी चुस्त रीते खेंचायेली होय। आ कानना पड़दानी सपाटी जे छे ए चुस्त रीते खेंचायेली सपाटी होय। ज्यारे ध्वनि तरंगो कानना पड़दा साथे अथड़ाय त्यारे ध्वनि तरंगो कानना पड़दा साथे अथड़ाय त्यारे कि ज्यारे ध्वनिना तरंगो कानना पड़दा साथे अथड़ाय त्यारे काननो पड़दो कंपित थाय। कंपन अनुभवे छे। कि काननो पड़दो त्यारे शुं अनुभवे? कंपन अनुभवे। काननो पड़दो कंपन अनुभवे त्यारे कंपननो आंतरिक कान सुधी मोकले छे। आ कंपन अनुभवे त्यारे त्यां चोक्कस प्रकारना तरंगो उत्पन्न थाय, कंपनो उत्पन्न थाय। आ कंपनो आंतरिक कान सुधी पहोंचे आंतरिक कान सुधी वहन पामे छे के हौथी पहेला काननी अंदर पासी काननी अंदरनो भाग छे ए कानना अंदरना भागने आंतरिक कान तरीके ओळखवामां आवे। एक सौथी बार कर्णपल्लव, कर्णपल्लवमांथी ध्वनि केनालमांथी पसार थाय, कर्णनाळमांथी पसार थाय, पड़दा साथे अथड़ाय। पड़दा साथे ज्यारे आवा ध्वनिना तरंगो अथड़ाय त्यारे ए काननो पड़दो कंपन अनुभवे। कंपन अनुभवे एटले कंपनो उत्पन्न थाय ने आवा कंपन छे ए आंतरिक कान सुधी शुं पामे छे? वहन पामे छे। त्यांथी ध्वनि तरंગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે કાનનો પડતો કંપન અનુભવે ત્યારે, અને ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય। ત્યાં ઉત્પન્ન થાય ધ્વનિ તરંગો, અને આ ધ્વનિ તરંગો આંતરિક કાન સુધી પહોંચે જેને આંતરિક કાંચ ધ્વનિ તરંગોને ક્યાં પહોંચાડે છે? મગજ સુધી પહોંચાડવામાં આવે। આંતરિક કાન આ ધ્વનિ તરંગોને ક્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે? તો કે મગજ સુધી પહોંચાડે છે। आ ध्वनि तरंगो छे ए क्यां जाय छे? तो के आंतरिक कानमांथी ए ध्वनि तरंगोने क्यां मोकलवामां आवे? मगज सुधी मोकलवामां आवे। ने मगज जे छे ए ध्वनि तरंगोने पहोंचाडवामां आवे। ने आ प्रकारे ध्वनि तरंगोनी ओळख थाय। कान द्वारा ध्वनि तरंगोनी ओळख थाय अने आपणे ध्वनि सांभळी शकीए। ओळख थाय पछी आपणने ध्वनि संभळाय, त्यां सुधी ध्वनि संभळाय अने आपणे ध्वनिने सांभळीए छीए। एटले के मनुष्यना कानની रचना तो आपणे पड़दाने केवी रीते सांभळीए छीए, कोना द्वारा सांभळीए छीए? तो जवाब आवशे कान वडे। ने केवी रीते सांभळीए छीए एम पूछाय तो तमारे आखा प्रश्ननो जवाब छे लखवानो छे। કે સૌપ્રથમ કાનની સૌથી બહારનો ભાગ છે એ ગરણી આકારનો હોય, એને કર્ણપટલ તરીકે, કર્ણપલ્લવ તરીકે ઓળખવામાં આવે। કર્ણપલ્લવ છે વાતાવરણમાંથી ધ્વનિ તરંગોને એકત્રિત કરે છે, ધ્વનિઓને એકત્રિત કરે, અને આવા ધ્વનિ એ કર્ણનાળમાંથી પસાર થાય, કર્ણપટલ સુધી પહોંચે છે। કર્ણપટલ પર જ્યારે ધ્વનિ પડે ત્યારે કર્ણપટલ સુધી પહોંચે છે। પછી આવી જાય કર્ણપટલ। કર્ણપટલની રચના પૂછાય તો કર્ણપટલની રચના આપી હોય તો આપી શકાય। શું આપી શકાય? તો કે કર્ણપટલ છે ચુસ્ત રીતે ખેંચાયેલ પાતળા પડદા જેવી રચના છે। કર્ણપટલ છે એક પ્રકારનો કાનનો પડદો કહેવાય। આ કાનના પડદાની ચુસ્ત રીતે એટલે એકદમ ખૂબ જ કડક રીતે ખેંચાયેલ હોય તેવી પાતળા પડદા જેવી સપાટી ધરાવે છે। જ્યારે ધ્વનિ કાનના પડદા સાથે અથડાય છે ત્યારે કાનનો પડદો એટલે કે કર્ણપટલ છે એ કંપન અનુભવે, અને કંપન અનુભવવાને કારણે તેની અંદર ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય। શું ઉત્પન્ન થાય? ધ્વનિ તરંગો। આવા ધ્વનિ તરંગો છે એ આંતરિક કાન સુધી કહે છે, કર્ણપટલ છે, કર્ણપટલથી એ ધ્વનિ તરંગો કાનની અંદર આગળ વધે અને કાનની અંદર આંતરિક કાન સુધી પહોંચે।
છે આંતરિક કાન સુધી એ ધ્વનિ તરંગોનું વહન થાય આવા ધ્વનિ તરંગો આંતરિક કાન છે એ આંતરિક કાન ધ્વનિ તરંગોને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે મગજની અંદર મોકલે અને મગજની અંદર આ ધ્વનિ તરંગોની ઓળખ થાય અને આપણને કાન દ્વારા એ અવાજ છે સંભળાય કોઈ વ્યક્તિ બોલતા એટલે એના અવાજ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કારણ કે એના અવાજની મગજની અંદર ઓળખ થાય એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે કઈ વ્યક્તિ છે એ વાતચીત કરે છે કઈ વ્યક્તિનો અવાજ આપણને સંભળાય છે તો આમ આપણા કાન દ્વારા આપણે વસ્તુઓને સાંભળવીએ છીએ બરાબર તો આપણા કાનના પડદા કાન છે એનું કાર્ય કાનના પડદાનું કાર્ય સમજવા માટે એક અહીંયા પ્રવૃત્તિ આપી છે 13.10 પ્રવૃત્તિ 13.10 છે એ માત્ર સમજવાની છે કે એક પ્લાસ્ટિકને કે એક ટીનનો ડબ્બો લો શું લેવાનો છે એક ટીનનો ડબ્બો લેવાનો જો અહીં આકૃતિની ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આપી છે તમે આકૃતિની અંદર જુઓ કે એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો તેના છેડાઓને કાપી નાખો છેડાઓને કાપી નાખશો એટલે એકદમ નળાકાર જેવી રચના છે આપણને પ્રાપ્ત થશે એક રબરના ફુગાને ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધી દે રબર બેન્ડ એટલે આપણે રબર બેન્ડ એટલે રિંગ આપણે એ પડદાને રબર જે છે પ્લાસ્ટિકનો રબરનો ફુગો છે એને કાપી અને ખૂબ જ એ સપાટીને તાણી અને આપણે નળાકાર જે ટીનનો ડબ્બો છે એની એક બાજુ છે આપણે કેમ ઢોલમાં સપાટી આવે ચામડાની સપાટી એ જ રીતે અહીંયા ચામડા રબર છે એને ખેંચી અને ચુસ્ત રીતે એ રિંગ દ્વારા એને બાંધી દેવાનું છે ટીનના એક છેડા પર સૂકા કઠોળના 4-5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો પછી ત્યારબાદ એક જે દાણો છે એ દાણા એ જે ખેંચાયેલું રબર છે એ રબર ઉપર આપણે કઠોળ મગ હોય ચેણા હોય કે એવા 3-4 એના દાણા નાખવાના છે હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર હુર બોલવાનું કહેવાનું છે પછી જે ખાલી નળાકાર હોય એમાં નીચેથી મિત્રને કહેવાનું કંઈ તેમ હુર હુર બોલ હવે નીચેથી હુર હુર બોલ છે એટલે અવાજ ઉત્પન્ન થાય આ અવાજ જે છે એ ખેંચાયેલા રબરના નીચેના ભાગે અથડાય નીચેના ભાગે અથડાય એટલે એ રબર છે એ કંપન કરે રબર કંપન કરે એટલે એની ઉપર દાણા છે એમ સતત ઉપર નીચે થતા હોય એવું આપણને લાગે તો એ જ રીતે જ્યારે ધ્વનિ આપણા કાન સાથે અથડાય છે કાનના પડદા સાથે અથડાય છે ત્યારે કાનના પડદાની અંદર કંપન ઉત્પન્ન થાય અને આ રીતે ઉત્પન્ન થતા કંપનોને ધ્વનિ તરંગો કહેવાય અને આ ધ્વનિ તરંગો છે એ આંતરિક કાન સુધી એ વહન પામે ત્યાંથી એ મગજ સુધી પહોંચે મગજની અંદર એ ધ્વનિ તરંગોની ઓળખ થાય અને એને આધારે આપણે કોણ વ્યક્તિ બોલે છે એની આપણે સરળતાથી સમજૂતી થઈ શકાય છે બરાબર એને આપણે સરળતાથી ઓળખી શકાય છે ત્યાર પછી ધ્વનિ છે એ ધ્વનિ સાથે સંકળાયેલા કેટલીક બાબતો છે કેટલીક વ્યાખ્યાઓ છે એ યાદ રાખવાની છે એમાંની સૌથી પહેલા આવે છે ધ્વનિનો કંપ વિસ્તાર આ ધ્વનિનો કંપ વિસ્તાર કોને કહેવાય એની વ્યાખ્યા પણ આપણે આગળ આવી ગઈ છે કે ધ્વનિના કંપનના વિસ્તારને ધ્વનિના કંપન કરવાના વિસ્તારને કંપનના વિસ્તારને બરોબર ધ્વનિના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે દાખલા તરીકે આ ધ્વનિ છે એ વહન પામે ને એટલા વિસ્તારની અંદર ગતિ કરતો કરતો આ રીતે આ એક તરંગ થઈ ગયો તો આનું મહત્તમ સ્થાન અહીંયા અને ન્યૂનતમ સ્થાન અહીંયા તો ધ્વનિ તરંગો માત્ર એટલા વિસ્તારમાં તેમ ઉપર નીચે ગતિ કરે તો એટલા વિસ્તારની અંદર ઉપર નીચે ગતિ કરે તો એટલા વિસ્તારને ધ્વનિનો કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અહીંયા દોલિત ગતિ આવે છે એ દોલિત ગતિ એટલે કંપનના ગતિ કરવાની ગતિ છે એ કંપનના ગતિ કરવાની ઝડપ છે ઝડપને ગતિ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે કોઈ પણ પદાર્થ વારંવાર આમ તેમ એટલે આગળ પાછળ ગતિ કરે તો એને કંપન કહે છે અને કંપનની આ પ્રકારની ગતિને દોલિત ગતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે આપણે આગળના ધોરણની અંદર ભણી જઈએ છીએ તો તેમ છતાં આપણે અહીંયા આવર્તકાળ લઈ લઈએ આવર્તકાળ એટલે કે ધ્વનિ તરંગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય
આપણે આની આકૃતિ જોઈ હતી, દાખલા તરીકે કોઈ એક દડો છે અહીંયા, અહીંથી મહત્તમ સ્થાને જાય, પછી અહીંનું મહત્તમ સ્થાન છે, પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થાને જાય એટલે અહીં સુધી આવે, અને અહીંથી પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે, એટલે અહીંથી અહીંયા જાય, અહીંયા જાય અને અહીંયા પાછો આવે, એ દરમિયાન જેટલો સમય લાગે એ સમયને એનો આવર્તકાળ, એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો શું કહીશું આપણે, આવર્તકાળ કહીશું. તો આવર્તકાળની વ્યાખ્યા એ રીતે આપી શકાય, ધ્વનિને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહીએ છીએ, ધ્વનિનો આવર્તકાળ કહે છે. ધ્વનિ પણ લખી શકાય, ધ્વનિ તરંગ પણ લખી શકાય, ધ્વનિ તરંગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. આવર્તકાળને અંગ્રેજીમાં પીરિયોડિક ટાઈમ કહેવાય અને એને આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે કહે છે. ત્યાર પછી એની સાથે સંકળાયેલો બીજી ખૂબ જ અગત્યની બાબત છે, એની આવૃત્તિ શું આવે છે, આવૃત્તિ. આવૃત્તિ પણ આપણે આગળના ધોરણની અંદર આપણે ભણી ગયા કે એક સેકન્ડની અંદર કેટલી વાર દોલનો કરે છે, કેટલા એક સેકન્ડની અંદર, એક મિનિટની અંદર કેટલા દોલનો ઉત્પન્ન કરે છે, કેટલા તરંગો ઉત્પન્ન થાય છે, એને એ ઉત્પન્ન થતા દોલનોની જે સંખ્યા છે એને એ ધ્વનિ તરંગની આવૃત્તિ કહેવાય. એટલે એક સેકન્ડમાં ઉત્પન્ન થતા અથવા તો એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને બરાબર એક સેકન્ડની અંદર, માનો કે કોઈ એક ધ્વનિ તરંગ છે અને એક સેકન્ડની અંદર આમ 50 વાર ઉપર જાય છે અને 50 વાર નીચે જાય છે, તો એની આવૃત્તિ 100 કહેવાય. કારણ કે કેટલી વાર ગતિ કરી, તો કે 50 વાર ઉપર ગઈ ને 50 વાર નીચે થઈ, એટલે એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યા છે એ દોલનની સંખ્યાને સામાન્ય રીતે એની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને ધ્વનિની આવૃત્તિ કહે છે. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને ધ્વનિની આવૃત્તિ કહે છે. આવૃત્તિ છે એનો એકમ, આ આવૃત્તિ છે એનો એકમ. પરીક્ષામાં પૂછાય ધ્વનિ તરંગની આવૃત્તિનો એકમ જણાવો, તો આવૃત્તિને હર્ઝ એકમમાં દર્શાવવામાં આવે. કઈ એકમમાં દર્શાવવામાં આવે? હર્ઝ એકમમાં દર્શાવવામાં આવે. અને એચ ઝેડ, હર્ઝ જે છે એને એચ ઝેડ વડે વંચાય. જ્યાં એચ ઝેડ લખેલું હોય ત્યાં વાંચવાનું, આપણે શું વાંચવાનું, હર્ઝ વાંચવાનું. એટલે ધ્વનિ તરંગની આવૃત્તિ એ આવૃત્તિના એકમને હર્ઝ તરીકે લેવામાં આવે છે. જો એક દોલન દીઠ એક સેકન્ડમાં એક દોલન થાય તો એની આવૃત્તિ 1 હર્ઝ કહેવાય. જો એક સેકન્ડની અંદર 20 દોલનો થાય તો એની આવૃત્તિ 20 હર્ઝ કહેવાય. બરાબર, 20 હર્ઝ આવૃત્તિ એટલે શું, કે એક સેકન્ડમાં પદાર્થ કેટલી વાર ગતિ કરે છે, તો કે 20 વખત છે એ દોલન પૂર્ણ કરે તો એની આવૃત્તિ કહેવાય 20 હર્ઝ. બરાબર, તો આમ જેટલા એકમ સમયમાં ઉત્પન્ન થતા દોલનની સંખ્યાને એની આવૃત્તિ કહેવાય. અને આવૃત્તિ મેળવવા માટેનું સૂત્ર નીચે સમય અને ઉપર દોલનની સંખ્યા, નીચે સમય અને ઉપર દોલનની સંખ્યા, આ સૂત્ર છે. આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં તે માટે લાગતો સમય. કોઈ પણ પદાર્થ માટે જ્યારે આવૃત્તિ મેળવવાની કે કોઈ પણ ધ્વનિ તરંગની જ્યારે આવૃત્તિ મેળવવાનું કે, તો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી શકો. બરાબર, ક્યાંય કીધું છે કે જો એક પદાર્થ એક સેકન્ડમાં 20 દોલનો પૂરા કરે છે, એક પદાર્થ
एक सेकंड में 20 दोलनों पूरा करें तो समय बराबर एक सेकंड, दोलनों बराबर 20, 20 ना छेद में एक, तो इनकी आवृत्ति थाय 20 हर्ट्ज। बराबर, तो आ सामान्य रीते कंप विस्तार अने आवृत्ति छे ए एकबीजा साथे संकळायेला छे, तो कंप विस्तार अने आवृत्ति छे कई रीते एकबीजा साथे संकळायेला छे एनी समजूती आपणे आगळना लेक्चरनी अंदर। तो के तमे ध्वनि उत्पन्न करवा माटे पदार्थने जोया वगर घणा ध्वनिने आपणे सरळताथी सांभळी शकाय, के व्यक्तिओना अवाज जे छे ए व्यक्तिओना अवाजने पण आपणे सरळताथी सांभळी शकीए छीए अने आपणे तरत ओळखी शकीए छीए। बराबर, ध्वनि अलग अलग प्रकारना होय छे, दरेक ध्वनि अलग अलग प्रकार, दरेक व्यक्तिओना अवाज जुदा जुदा, दरेक पशु पक्षीओना अवाज जुदा होय छे, तो अने दरेक संगीतना वाद्योना अवाज पण जुदा होय, कारण के दरेक वाद्य छे ए जुदा जुदा प्रकारनो ध्वनि छे उत्पन्न करे छे। कंप विस्तार अने आवृत्ति ए ध्वनिना खूब ज अगत्यना गुणधर्मो छे अने आ बंने एकबीजा साथे कई रीते संबंध धरावे छे ते आपणे आगळना लेक्चरनी अंदर जोवानुं छे। बराबर, तो ए आपणे ध्वनि साथे संकळાયેલ બે બાબતો કે ધ્વનિની આવૃત્તિ અને ધ્વનિનો કંપ વિસ્તાર એ ધ્વનિના ખૂબ જ અગત્યના બે ગુણધર્મો છે અને એને આધારે આપણે ધ્વનિ સાથે સંકળાયેલી બે બાબતો એની પ્રબળતા અને એના પીચ વિશેની સમજૂતી એ આગળના લેક્ચરની અંદર જોઈશું। તો અહીંયા ખાસ મોસ્ટ ટાઈમ બી આ પ્રશ્ન છે પરીક્ષાની અંદર કે આપણે કાન વડે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ સમજાવો, તો આપણે આ સમજૂતી છે આપવાની છે। બરાબર, ઓકે, તો અહીં સુધી આપણે ત્યારે રાખીએ છીએ। હવે આપણે આ ધ્વનિ સાથે સંકળાયેલ ખૂબ જ બે અગત્યની બાબત એની પ્રબળતા અને પીચ એ આવતા લેક્ચરની અંદર એનો અભ્યાસ છે કરીશું। બોર્ડ વર્ક વ્યવસ્થિત લખી લેજો, આ વ્યાખ્યાઓ ખાસ પરીક્ષાની અંદર પૂછાય છે એટલે વ્યાખ્યાઓ લખી લેજો અને આ વ્યાખ્યા ઉપરથી દાખલા પણ પરીક્ષાની અંદર પૂછાય છે એટલે એ દાખલા પણ આપણે તૈયાર કરવાના થશે। બરાબર, ઓકે, તો અહીં સુધી આપણે ત્યારે રાખીએ છીએ। સ્ક્રીનશોટ પાડીને અથવા તો વિડીયો પોઝ કરીને બોર્ડ વર્ક છે તમારી નોટની અંદર લખી લેજો। બરાબર, જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે હોમવર્ક ચેક કરવામાં આવશે। બરાબર, એટલે ફરજિયાત લેશન કરવું, હોમવર્ક કરવું ફરજિયાત છે।